ધોરણ છ પાઠ નંબર નવ આપણું ઘર પૃથ્વી આપણે ભાગ નંબર એકની અંદર સૌર પરિવારના સભ્યો સૂર્ય આઠ ગ્રહો આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન એ ગ્રહો વિશે આપણે જોયું અને ઉલ્કાઓ અને નક્ષત્રો વિશે જોયું હવે આપણે એના ભાગ નંબર બેની અંદર આપણે સૌથી પહેલાં તો પૃથ્વીનો આકાર પૃથ્વીનું સ્થાન અને તેનો આકાર આપણે સૂર્ય અને ચંદ્ર ને આથમતા જોઈએ છે કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે આપણી પૃથ્વી પણ આવો એક ગોળો છે તેનો આકાર ગોળ છે તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે આ ઉપગ્રહ ઉપરથી ચંદ્ર જે આપણે પૃથ્વીનો ઉપગ્રહ છે એના ઉપરથી લીધેલો આ ફોટો છે પૃથ્વીનો ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે આ કારણે પૃથ્વી ગોળ છે તેનો આપણને ખ્યાલ આવતો નથી તમે ક્યારે તૂટી ગયેલું માટલું જોયું છે તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું હશે એવો આપણને ખ્યાલ આવતો નથી આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી કહી શકીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા નથી આ જે પૃથ્વીનો ફોટો છે એ ક્યાંથી લીધેલો છે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને સૂર્ય અને ચંદ્ર સૂર્યને પોતાનો પ્રકાશ છે પણ ચંદ્રને પોતાનો પ્રકાશ નથી તે પર પ્રકાશિત છે અને ચંદ્ર એ સૂર્યના લીધે એનાથી પ્રકાશ મેળવે છે અને પ્રકાશિત થાય છે ચંદ્ર ઉપર ઘણા માણસો જઈ આવ્યા છે અને એના ઉપરથી આ પૃથ્વીના ફોટા લીધેલા છે હવે આવે છે પૃથ્વીનો ગોળો તમે સ્કૂલમાં પૃથ્વીનો ગોળો જોયો હશે એની અંદર વિશ્વ દુનિયાનો નકશો છે એની અંદર દુનિયાનો નકશો એટલે કે બધા જ ખંડો આપણા જે સાત ખંડો છે એ અંદર આપેલા છે અને પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ નારંગી જેવી ગોળ છે પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્યભાગ મોટો છે આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે તેમાં ભૂમિખંડો અને મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તોના નામ લખેલા હોય છે મહાસાગરો ચાર છે મોટા મહાસાગરો ચાર છે અને ખંડો સાત છે એની અંદર દોરેલા છે પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકો પૃથ્વીના ગોળા ફરતી પૃથ્વી એક તરફ નમેલી છે આપણી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો પૃથ્વીનો ગોળો એકદમ સીધો નથી પણ પૃથ્વીનો ગોળો એ થોડો નમેલો છે એટલે કે એની પૃથ્વી આપણી થોડી નમેલી છે તો પૃથ્વી કોના જેવી ગોળ છે નારંગી જેવી ગોળ છે અને એના ઉપરથી આપણે શું જાણી શકીએ છીએ ઘનફળ અને હવે તો આપણે ઘનફળ અને એનું વજન પણ આપણે જાણી શકીએ છીએ પૃથ્વીના ગોળા ઉપર શું દોરેલું છે તો કે દુનિયાનો નકશો અને એના અંદર શું શું નામ લખેલા હોય છે તો ભૂમિખંડો મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તો હવે ધ્રુવનો તારો છે આકાશમાં એક તારો એવો છે કે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે તો પછી એ તારાને શોધવો અને ઓળખવો કઈ રીતે આ ધ્રુવના તારાને તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે સપ્તર્ષિના આગળના બે તારાઓને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે એ જ ધ્રુવનો તારો છે
દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે ઉત્તર દિશા. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળાકારને લીધે દક્ષિણ ગોળાર્ધથી તે જોઈ શકાતો નથી. હવે એક જ જગ્યાએ અને એક જ સ્થળે અને એક જ દિશામાં જે તારો દેખાય છે એનું નામ શું છે? ધ્રુવનો તારો. અને કઈ દિશામાં દેખાય છે? તો ઉત્તર દિશામાં. તો જે સપ્તર્ષિ તારાઓનું આગળના બે તારાઓ છે એની જે કલ્પિત જોડતી રેખા છે અને ત્યાં જે ચમકતો તારો દેખાય છે એને કયો તારો કહેવામાં આવે છે? ધ્રુવનો તારો. એના ધ્રુવનો તારો સહેલાઈથી કોણ શોધી કાઢે છે? તો દરિયાઈ સફર કરતા અને રણમાં મુસાફરી કરતા. કારણ કે એ તારો એ જોવે એટલે એમને ખબર પડી જાય કે આ બાજુ ઉત્તર દિશા છે. એટલે એના તરફ એના દ્વારા તરત સહેલાઈથી ઉત્તર દિશાનું કે દરેક દિશાનું એક દિશા મળી જાય એટલે બીજી દિશાઓનું આપણને જ્ઞાન મેળવી શકાય છે. આ થઈ વાત ધ્રુવના તારાની. હવે છે અક્ષાંશ અને રેખાંશ. પૃથ્વીના ગોળા ઉપર આપણે હમણાં પૃથ્વીનો ગોળો જોયો. એ પૃથ્વીના ગોળા ઉપર આડી રેખા અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. જો આપણે ચંદ્ર ઉપર જઈએ અને એના ઉપરથી જો આપણે પૃથ્વીને જોઈએ તો એવી કોઈ જ રેખાઓ છે નહીં. એ સીધો એક જ ગોળા જેવો દેખાય છે પણ એની કાલ્પનિક આપણે મનની એવી રીતે રેખાઓ ઉદ્ભવેલી છે. એમાં જે આડી રેખાઓ છે એ અક્ષાંશ અને ઊભી રેખાઓ છે રેખાંશ. આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હતી નથી, આ કાલ્પનિક રેખાઓ છે. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે. એના દ્વારા આપણને સ્થળનું આ ગોળાની અંદર ઊભી રેખાઓ છે અને આડી રેખાઓ છે. આડી રેખાઓ છે એટલે કે અક્ષાંશ અને ઊભી રેખા છે એટલે કે રેખાંશ. હવે અક્ષાંશ અને અક્ષવૃત્ત એટલે જે આડી રેખાઓ છે, ફક્ત આમાં આડી જ રેખા મૂકેલી છે આપણે. તો અક્ષાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીના સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશના ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે. અક્ષાંશ ઋતુઓની કુલ સંખ્યા 181 છે. બે અક્ષાંશ ઋતુ વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. બે અક્ષાંશ ઋતુઓ વાસ્તવિક જમીન સપાટી પર વાસ્તવિક અંતર 111 કિલોમીટરનું હોય છે. હવે અક્ષવૃત્ત તો કે પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. હવે આપણે કહી શકાય કે અક્ષાંશ કોને કહેવાય? તો કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ ઋતુઓ કેટલા છે? તો કે 181. તો બે અક્ષાંશ ઋતુઓનું વાસ્તવિક અંતર કેટલું? તો કે 111. તો કે અક્ષવૃત્ત કોને કહી શકાય? તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય. હવે છે રેખાંશ અને રેખાંશ વૃત્ત. તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. આડીને અક્ષાંશ અને ઊભીને રેખાંશ. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતાં આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે. તમે જોજો ઊભી રેખાઓ જુઓ એકબીજાની નજીક આવતી જાય છે. કુલ રેખાંશ ઋતુઓની સંખ્યા 360 છે જેમાં 90° રેખાંશ અને 180° રેખાંશ મહત્વના છે. રેખાવૃત્ત તો પૃથ્વીને ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ રેખાને રેખાવૃત્ત અર્ધવર્તુળ કહે છે. હવે રેખાંશ કોને કહેવાય?
तो के पृथ्वीना गोळा ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે। હવે કુલ રેખાંશ સ્રોતોની સંખ્યા કેટલી 360 અને કયા કયા રેખાંશ સ્રોતો મહત્વના છે 90° અને 180°। હવે રેખાવૃત કોને કહેવાય તો કે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ રેખાને રેખાવૃત અર્ધવર્તુળ કહે છે। હવે છે મુખ્ય અક્ષાંશ સ્રોતો। પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે, એક મધ્યમાં વચ્ચોવચ્ચ એ રેખા વિષુવવૃત છે, જે મધ્યમાં દોરેલ છે કઈ છે વિષુવવૃત। ચિત્રમાં તમે જોઈ શકો છો વિષુવવૃતથી ઉપરનો એક ભાગ ઉત્તર ગોળાર્ધ, એટલે જે ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે દક્ષિણ તરફનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ। ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફના દક્ષિણ અક્ષાંશ કહેવાય છે। વિષુવવૃતથી ઉત્તરે 23.5° કર્કવૃત અને વિષુવવૃતની દક્ષિણે 23.5° મકરવૃત કહે છે। આ જ પ્રમાણે વિષુવવૃતથી ઉત્તરે 66.5° ઉત્તર અક્ષાંશ અને રેખાને ઉત્તર ધ્રુવવૃત અને વિષુવવૃતની દક્ષિણે 66.5° દક્ષિણ અક્ષાંશ રેખાઉસને રેખાને દક્ષિણ ધ્રુવવૃત કહે છે। હવે આપણે આડી રેખા દોરેલી છે એ શૂનંશ આ મધ્યમાં જે આડી રેખા દોરેલી છે એને શું કહેવાય શૂનંશને વિષુવવૃત। તેનો ઉપરનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ। હવે વૃતો કેટલા તો 3 આપેલા છે, કર્કવૃત વિષુવવૃત અને મકરવૃત। તો વિષુવવૃતની ઉત્તરે કર્કવૃત અને દક્ષિણે મકરવૃત। હવે વિષુવવૃતથી ઉત્તરે 23.5° કર્કવૃત છે, એ કર્કવૃત છે એ આપણા ગુજરાતમાંથી મહેસાણા જિલ્લામાંથી એ વખતે મહેસાણા એટલે કે આપણા 5 જિલ્લામાંથી ગુજરાતના એ પસાર થાય છે। હવે છે અયનવૃત, વિષુવવૃતની ઉત્તરમાં કર્કવૃત સુધી તેમજ મકરવૃત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહે છે। હવે જુઓ ચિત્રની અંદર કમ્પ્લીટ તમે જુઓ કે વિષુવવૃતની ઉત્તરમાં જે કર્કવૃત આપેલું છે એ અને દક્ષિણમાં જે મકરવૃત આપેલું છે એ સુધીની જે સૂર્ય આપણને પીળા કલરનો કેસરી કલરનો દેખાય છે એ સૂર્યના કિરણો છે એ કર્કવૃતથી જે ડોટ ડોટ લાઈનો કરેલી છે મકરવૃત સુધી એ જે સૂર્યની ગતિ છે એને શું કહેવામાં છે અયન કહેવાય છે। અને તેની તેથી આની વચ્ચેના વૃતો કર્કવૃત અને મકરવૃત એના વચ્ચેના જે વૃતો છે એને કયા વૃતો કહેવામાં છે અયન વૃતો કહેવામાં આવે છે। સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે। પૃથ્વી 66.5° ખૂણે નમેલી છે, આથી સૂર્યના કિરણો કર્કવૃત અને મકરવૃત વચ્ચે લગભગ સીધા પડે છે। જુઓ હવે અયનવૃત અયન કોને કહેવાય તો કે વિષુવવૃતની ઉત્તરમાં જે કર્કવૃત આપેલું છે સુધી તેમજ મકરવૃત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે। અને આ જે બંને વચ્ચેના જે વૃતો છે એને શું કહેવામાં છે અયનવૃત। અને સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે। અને પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે 66.5°, અને સૂર્યના કિરણો કર્કવૃત અને મકરવૃત એની જે વચ્ચે આવેલું છે એની વચ્ચે સૂર્યના કિરણો કેવા પડે છે સીધા પડે છે। હવે GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને ગ્રીનિચ રેખા, હવે GPSનો તમે ઉપયોગ કરો છો ગમે ત્યાં તમારે જવું છે તે વસ્તુની તમને તે સ્થળની જગ્યાની ખબર નથી તો તમે ગૂગલ મેપમાં GPS ખોલો છો અને એ સ્થળનું નામ લખો છો એટલે કેટલા કિલોમીટર છે અને કેટલી વાર થશે કેટલો સમય લાગશે એ પણ અંદર બતાવેલું હોય છે અને એ એરો એ તીર દ્વારા તમે જાઓ છો એટલે એ જ જગ્યાએ તમે ઊભા રહો છો, કોઈને પૂછવાની જરૂર પડતી નથી। એટલે કે GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ પણ જાણવા મળે છે। ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે
તે સ્તરના અક્ષાંશ અને રેખાંશ મળી આવે છે. આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ અને રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે. હવે થઈ ગ્રીનિચ રેખા. તો ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી શૂન અંશ રેખાંશ ઋતને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 અંશથી પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. હવે આપણને કહીએ કે જીપીએસ એનો આપણે ઉપયોગ, તો કે અક્ષાંશ અને રેખાંશ શોધવામાં, અને અક્ષાંશ રેખાંશ આપણને ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. હવે ગ્રીનિચ રેખા કોને કહી શકાય? તો ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરથી પસાર થતી શૂન અંશ રેખાંશ ઋતને ગ્રીનિચ રેખા કહે છે. તો ગ્રીનિચ રેખા પૃથ્વીના કેટલા ભાગ પાડે છે? બે, પૂર્વ અને પશ્ચિમ. હવે રેખાંશ ઋત એટલે સમજી લેજો ઊભી લીટી, રેખાંશ ઋત એટલે ઊભી લાઈનો. હવે જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. હવે ગ્રીનિચ રેખા 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 અંશ પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. હવે આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા દોરેલી છે. હવે રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ રેખાંશ વૃત્ત કેટલું છે? એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. જો આ આપણે રેખા ઓળંગીએ તો શું બદલાય છે? તારીખ અને વાર. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. કયા મહાસાગરમાંથી પસાર થાય છે? પેસિફિક. તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ ઉપર નથી, તે વાંકી ચૂંકી છે. એનું કારણ? તો કે તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો તે એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય. કેટલી જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી એટલે કે તેને વાંકી ચૂંકી કરી છે. હવે રેખાંશ ઋતને કઈ રેખા કહેવાય? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આ રેખાંશ ઋત ફક્ત એક જ છે. હવે આ રેખા ઓળંગતા શું બદલાય છે? તારીખ અને વાર બદલાય છે. એ શામાંથી પસાર થાય છે? પેસિફિક મહાસાગરમાંથી. અને કેટલાક અંશો 180 ઉપર બરાબર નથી અને એને વાંકી ચૂંકી રાખી છે. કેમ વાંકી ચૂંકી રાખી છે? કે જો વાંકી ચૂંકી ના રાખી હોય તો એક જ સ્થળે કે એક જ દેશના કેટલાક ટાપુ ઉપર બે એક જ દિવસમાં બે વાર અને બે તારીખ થઈ જાય. એટલે એને વાળી અને સમુદ્ર તરફ લઈ અને પછી એને વાંકી ચૂંકી દોરવામાં આવી છે. હવે આ ભાગની અંદર આપણે પૃથ્વીનું સ્થાન, એનો આકાર અને પૃથ્વીને ચંદ્ર એના ઉપગ્રહ પરથી ફોટા લેવામાં આવ્યો છે. તો તે નારંગી જેવી ગોળ છે. અને પૃથ્વીનો ગોળો, તો પૃથ્વીનો ગોળા ઉપર વિશ્વનો નકશો દર્શાવેલો છે. એની અંદર વિશ્વના નકશાની અંદર ખંડો, ભૂમિ સપાટી અને ચાર મોટા મહાસાગરો દર્શાવવામાં આવ્યા છે. અને એના ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ એટલે અક્ષાંશ અને રેખાંશ દોરવામાં આવ્યા છે. હવે ગ્રીનિચ રેખા, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અને જીપીએસ સિસ્ટમ એ પણ આપણે આની અંદર જોયું છે. જીપીએસ સિસ્ટમ દ્વારા આપણે રેખાંશ અને અક્ષાંશની માહિતી મેળવી શકીએ છીએ. અને ગ્રીનિચ રેખા અને હવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ વાંકી ચૂંકી છે અને પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. હવે આપણે આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ અને ભાગ નંબર બેની અંદર કટિબંધો, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પૃથ્વીની ગતિ એના વિશે આપણે